ભરૂચ જિલ્લામાં ભાજપના જ કાર્યકરો સુરક્ષિત ન હોવાની વાતોને લઈ અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. ત્રણ વર્ષ પહેલા 2 નવેમ્બર 2015 રોજ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર જ સૂર્ય પ્રિન્ટર્સની ઓફિસમાં જ બેઠેલા ભાજપના માજી પ્રમુખ તથા આરએસએસના અગ્રણી શિરીષ બંગાળી અને ભાજપના યુવા મોરચાના જનરલ સેક્રેટરી પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જેના આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. જે ડબલ મર્ડર બાદ તાજેતરમાં જ 4 નવેમ્બર 2018 રોજ ભરૂચના જ ભાજપના સક્રિય કાર્યકર રાજેશ ગોહિલનો મૃતદેહ શંકાસ્પદ અવસ્થામાં નંદીલાલ રોડ ઉપરના પેરેડાઇઝ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી મળી આવ્યો હતો. જે મૃતદેહનો મોબાઈલ તેઓના મિત્રોએ જ લીધો હતો અને જે તે સમયે મોબાઈલ મૃતકના પરિવારજનો કે પોલીસને આપ્યો ન હતો અને ઘટનાના 20 દિવસ બાદ મોબાઈલ તૂટેલી અવસ્થામાં અપાતા મૃતકના ભાઈએ મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. જે બનાવ બન્યો હતો મારા ભાઈ સાથે અને એને જે મોબાઈલ મને જે મળ્યો છે, હવે એ મોબાઈલને ખરેખર જોતા શંકા પૂરેપૂરી થાય, પૂરેપૂરી શંકા એવી છે કે એની અંદર સિમ પણ નથી, એના જે મેમરી કાર્ડ પણ નથી અને મોબાઈલને પૂરેપૂરો તોડી નાખવામાં આવેલો છે. ને અમારી પૂરેપૂરી આશંકા છે કે જે આ જે પુરાવાનો નાશ કર્યો હોય એવું મારું ખરેખર અનુમાન પાક્કું છે અને આ મર્ડર કરેલું છે એવું આ સાબિત થાય છે. દાખલા તરીકે ભરૂચ જિલ્લામાં કોઈ પણ અકસ્માત કે કોઈ પણ ઘટના બને તો સૌપ્રથમ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની સારવાર કરી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા હોય છે અને ઈજાગ્રસ્ત કે અકસ્માતમાં મૃત્યુ પામેલા હોય તેઓની કિંમતી મુદ્દામાલ 108 લઈ મૃતકના વાલી વારસોને સુરક્ષિત રીતે આપી દેતા હોય છે. વાલી વારસ ન મળે તો પોલીસને પણ સોંપી દેતા હોય છે. ત્યારે પેરેડાઇઝના પાર્કિંગમાંથી મળેલ રાજેશ ગોહિલનો મૃતદેહનો મોબાઈલ મિત્રો પાસે ક્યાંથી ગયો તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે રાજેશ ગોહિલે જેની પણ સાથે અંતિમ વાતો મોબાઈલ ફોન ઉપર કરી હશે તે મોબાઈલમાં ઓડિયો રેકોર્ડિંગ પણ થયું હશે અને મોબાઈલ સિમ કાર્ડ તથા મેમરી કાર્ડ વિના મળતા અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. 108ની ટીમ દ્વારા અનેકવાર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનો મુદ્દામાલ સુરક્ષિત રીતે મૃતકના વાલી વારસો કે પોલીસને આપીને માનવતા દાખવી છે તેમ 108ના પ્રોગ્રામ વિભાગના ધવલભાઈએ મીડિયા સમક્ષ રટણ કર્યું હતું. 108માં ઘણી વખત તો માર્ગ અકસ્માતના કેવા કે કેસીસ આવતા હોય છે કે જે કેસીસ દરમિયાન જે પણ વિક્ટીમ હોય છે વિક્ટીમ પાસેથી ઘણી વખત મુદ્દામાલ, ઘરેણાઓ, કેસ, મોબાઈલ્સ બધી ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે. પણ 108માં જે પણ વ્યક્તિ વસ્તુઓ મળે છે અને આ દરમિયાન જો કોઈ પણ પેશન્ટ ને જ્યારે જે તે હોસ્પિટલમાં પ્રાઇવેટ કે ખાનગી હોસ્પિટલમાં જ્યારે હેન્ડઓવર કરવામાં આવે છે ત્યારે અમારા EMT પાયલટ દ્વારા જે તે પણ એમની પાસેથી મુદ્દામાલ કે જે પણ રોકડ હોય છે કે જવેરાત છે કે મોબાઈલ છે તે જે તે વ્યક્તિને બોલાવવામાં એને હેન્ડઓવર આપવામાં આવે છે. ઘણા કિસ્સામાં એવું પણ બનાવવા જોવામાં મળેલું છે કે ઘણી વખત જ્યારે મુદ્દામાલ મળે છે અને એમના પાસે મોબાઈલ હોય છે તો મોબાઈલથી કોન્ટેક્ટ કરીને એમના રિલેટિવ્સને પણ બોલાવીને પણ અમે મુદ્દામાલ પરત કરતા હોય છે. ઘણી વખત એવા સંજોગોમાં થાય છે કે જેમાં વાઇટલ નોટ રેકોર્ડેબલ હોય છે તો એવા કન્ડિશનમાં અમે જાતે પોલીસને પણ કોલ કરીને પોલીસને બોલાવીને જે તે વખતે પોલીસને પણ જે વિક્ટિમને હેન્ડઓવર કરેલો હોય છે અને એના એ સંજોગોમાં પણ જો એમની પાસેથી કોઈ મુદ્દામાલ કે એવું કોઈ પણ જણાય છે તો અમે જે તે પોલીસને એનું હેન્ડઓવર કરીએ છીએ. તો નવેમ્બર 2018માં જ જાડેશ્વર ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપના સક્રિય કાર્યકર મહેશભાઈ નિઝામા પણ સુપરમાર્કેટ નજીકથી પસાર થતા હતા. દરમિયાન તારીખ 6/11/2018 રોજ અજાણ્યા બુકાની ધારીઓએ જીવલેણ હુમલો કરવાની ઘટના બની હતી, જેમાં મહેશ નિઝામાને માથામાં ચપ્પુના ઘા વાગ્યા હતા. જે ઓપરેશન થતા તેઓનો આબાદ બચાવ થયો હતો. ભાજપના જ કાર્યકરો ઉપર આ પ્રમાણના હુમલાઓને લઈ ભરૂચ જિલ્લામાં ભાજપના જ કાર્યકરો સુરક્ષિત નથી તે વાતને લઈ ભાજપના કાર્યકરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હોવાનું જણાઈ રહ્યું છે.